जय हिंद विद्यार्थी मित्रों, आजनो टॉपिक अपने स्वाध्याय 5.3 અને 5.4 છે એનો સોલ્યુશન જોવાનો છે, જેની અંદર શરૂઆતના એક્ઝામ્પલ આપણે વર્ગમૂળ સંકર સંખ્યાનું કેવી રીતે નીકાળી શકાય એ જોવાનું છે, અને એના પછી દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ કેવી રીતે શોધાય એ કોન્સેપ્ટ જોવાનો છે. ચલો તારા વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બીસાણાભાઈ મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 5.3 અને સ્વાધ્યાય 5.4 છે એનો સોલ્યુશન ચલો જોઈ લઈએ. સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે નીકાળી શકાય એ કોન્સેપ્ટ આપણે જોવાનો છે, અને એનું ડાયરેક્ટ સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે, વારંવાર કામમાં આવશે તમારે. સંકર સંખ્યા ઝેડ બરાબર કે એ પ્લસ બી આયોટા હોય તો એનું વર્ગમૂળ શોધવાવાળું સૂત્ર આ છે. કયું થાય તો જો લો, વર્ગમૂળમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ કૌંસની અંદર અંડરરૂટની અંદર માનાંક ઝેડ પ્લસ એ ડિવાઈડ બાય ટુ. કાલ્પનિક ભાગનો સહગુણક જો પ્લસ હોય તો અહીંયા વચ્ચે નિશાની પ્લસ દર્શાવવાની રહેશે, તો પ્લસ નિશાની તો અહીંયા શું દર્શાવી દીધા, પ્લસ આયોટા ઇન્ટુ વર્ગમૂળની અંદર માનાંક ઝેડ માઇનસ એ ડિવાઈડ બાય ટુ થાય. પરફેક્ટ, ઓકે, ડન. જો એ પ્લસ બી આયોટા હોય તો આ રીતે વર્ગમૂળ કાઢી શકાય, પરંતુ એ માઇનસ બી આયોટા હોય તો આ પ્રમાણે જોઈ લો, તો ઝેડ બરાબર એ માઇનસ બી આયોટા હોય તો સૂત્ર એનું એ જ છે, ખાલી વચ્ચે શું બદલાશે, નિશાની બદલાશે, પ્લસની જગ્યાએ માત્ર શું દર્શાવવાનું, માઇનસ. આ પોર્શન હતો એમના એમ, આ પોર્શન હતો એમના એમ જ આવશે. છતાં આપણે બોલી દઈએ કે ઝેડ બરાબર એ માઇનસ બી આયોટા હોય તો વર્ગમૂળમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ. પહેલો પોર્શન, વર્ગમૂળની અંદર માનાંક ઝેડ પ્લસ એ ડિવાઈડ બાય ટુ થાય, માઇનસ આયોટા ઇન્ટુ વર્ગમૂળની અંદર માનાંક ઝેડ માઇનસ એ ડિવાઈડ બાય ટુ થાય. પરફેક્ટ. ખાસ ધ્યાન શું રાખવાનું, કાલ્પનિક ભાગ છે એનો સહગુણક પ્લસ હોય તો વચ્ચે નિશાની પ્લસ, જો કાલ્પનિક ભાગ છે એનો સહગુણક માઇનસ હોય તો વચ્ચે નિશાની કઈ દર્શાવવાની, માઇનસ. કોના આધારે નક્કી કરવાનું, કાલ્પનિક ભાગના સહગુણકના આધારની નિશાની. પક્કા, ડન ડન. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધો. આપણને ઝેડ બરાબર 3 + 4 આયોટા આપેલા છે. ચલો, તો પ્રોસેસ આપણે કહી, સંકર સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો હંમેશા એ અને બીની કિંમત છે એના આધારે નક્કી થશે, અને વચ્ચેની નિશાની છે એના આધારે આપણે સૂત્રાત્મક રજૂઆત થશે. વર્ગમૂળ કાઢવા માટે સૌપ્રથમ શું કરવાનું, આપણી મૂળ સંકર સંખ્યા છે એની સાથે સરખામણી કરી દેવાની. તો અહીંયા જો એ બરાબર કેવા 3, બી બરાબર કેવા પ્લસ 4. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો, વચ્ચે નિશાની કઈ છે, પ્લસ. તો આપણે વર્ગમૂળવાળું જે સૂત્ર વાપરવાનું છે એની અંદર વચ્ચે નિશાની કઈ આવશે, પ્લસ આવશે. પહેલેથી મગજમાં ફિટ કરી દઉં. પરંતુ એ વર્ગમૂળવાળા સૂત્રની અંદર આપણે બોલતા હતા સૂત્ર, તો જરૂર શું પડતી હતી કે અંડરરૂટની અંદર માનાંક ઝેડ પ્લસ એ ડિવાઈડ બાય ટુ અને બીજા પોર્શનનો શું હતો, વચ્ચે નિશાની માઇનસ હતી. એટલે અર્થ એવો દર્શાવે કે માનાંક ઝેડની આપણે જરૂર પડે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું, માનાંક ઝેડ શોધી લેવાનું, કે માનાંક ઝેડ બરાબર સૂત્ર કહ્યું હતું અંડરરૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર અંડરરૂટની અંદર 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર બરાબર કેટલા થશે, 25. 25 નું વર્ગમૂળ કેટલું થાય, 5. તો માનાંક ઝેડનું મૂલ્ય આપણને કેટલું મળ્યું, 5 મળ્યું. હવે પ્લસ નિશાની છે એના આધારે વર્ગમૂળનો સૂત્ર, વર્ગમૂળમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ કૌંસની અંદર માનાંક ઝેડ પ્લસ એ ડિવાઈડ બાય ટુ. અહીંયા પ્લસ છે તો વચ્ચે નિશાની કઈ દર્શાવીશું, પ્લસ. વર્ગમૂળની અંદર માનાંક ઝેડ માઇનસ એ ડિવાઈડ બાય ટુ. પરફેક્ટ. પોતપોતાની કિંમત મૂકી દો બરાબર કરીને, પ્લસ ઓર માઇનસ. માનાંક ઝેડનું મૂલ્ય આપણી પાસે કેટલું મળ્યું, તો માનાંક ઝેડનું મૂલ્ય 5. પ્લસ એ વાસ્તવિક ભાગ આપણો પ્લસ 3 ડિવાઈડ બાય ટુ, પ્લસ આયોટા ઇન્ટુ માનાંક ઝેડનું મૂલ્ય 5, વાસ્તવિક ભાગ 3 ડિવાઈડ બાય કેટલા, 2. સદરૂપ આપી દો, પ્લસ ઓર માઇનસ કેટલા થશે, 5 + 3 8, 8 ભાગ્યા 2 4. 4 નું વર્ગમૂળ કેટલું થાય, 2. આયોટા
पांच माइनस त्रण बे बे भागे बे एक एक नो वर्गमूल एक लखवा जरूर है नहीं जरूर तो आ जी मू वर्गमूल दर्शा कई संख्या संख्या जेड बराबर थ्री प्लस फोर आयटा नो परफेक्ट तो सूत्र आवड़े तो तमने डायरेक्ट वर्गमूल काटता आवड़े कम्प्लीट चलो नेक्स्ट एक्जाम्पल एक्जाम्पल नंबर स्वाध्याय पहलो अत्यार हाल आप नंबर बीजो जेड बराबर माइनस पंदर माइनस आठ आयटा आपेला हो तो एनु वर्गमूल शोधो फॉर्मेट एनी एज है एट मैं एना एज वस्तु राख्यू है खाली आप शू करवानुं किंमत मूकवानी है सौ प्रथम आप शू कर वर्गमूल काढ़वा माटे ए अने बी है ए पहला नक्की कर देवानुं तो अहींया ए बराबर अपनी पास के तो ए बराबर माइनस पंदर बी बराबर के माइनस आठ वर्गमूल सूत्र की अंदर जरूर से नहीं पड़े मानक जेड तो अपने सौ प्रथम टॉपिक पहले कहीं शोधवा मानक जेड सूत्र क्यों अंडर रूट में ए स्क्वेर प्लस बी स्क्वेर ए स्क्वेर माइनस पंदर नो स्क्वेर प्लस बी स्क्वेर माइनस आठ नो स्क्वेर हवे आपणे जाणीए पंदर आठ अने सत्तर त्रिपुटी छे काटकोण त्रिकोणनी तो माटे आनो जवाब केटलो थशे सत्तर नो स्क्वेर तो सत्तर ना स्क्वेर नो वर्गमूल केटलू थाय सत्तर तो आपणे आनु मानक झेड नो मूल्य केटलू मळ्यु सत्तर मळी गयुं हवे आपणे जे वर्गमूल काढवानुं छे एनुं सूत्र क्यूं तो कोना आधारे नक्की थाय काल्पनिक भागनी निशानी आधारे तो अहींया कई निशानी छे माइनस तो अपनी पास सूत्र है सूत्र में निशानी कई आच्चे माइनस आगत में शो फेर कर दो छता हूँ बोल दू वर्गमूल में जेड बराबर प्लस और माइनस कौंस की अंदर पहलो भाग अंडररूट अंदर मानक जेड प्लस ए डिवाइड बाय टू अँ माइनस निशानी तो वच्चे कई माइनस निशानी आयोटा इंटू वर्गमूल अंदर मानक जेड माइनस ए डिवाइड बाय टू खास ध्यान रखो अँ पहलो भाग प्लस वालों आ क्यों आए माइनस बे भाग सरखा जेवा छे ओके तो वर्गमूल वालू सूत्र मूकी दीधु हवे पोतपोतानी किंमत पधरावी दो बराबर प्लस और माइनस कौंस नी अंदर मानक जेड नू मूल्य आपणने केटलू मळ्यु सत्तर प्लस ए ए नू मूल्य केटलू छे माइनस पंदर डिवाइड बाय टू माइनस आयोटा अंडर रूट नी अंदर मानक जेड नू मूल्य सत्तर माइनस माइनस ए नू मूल्य केटलू छे माइनस पंदर तो माइनस माइनस प्लस पंदर डिवाइड बाय टू सादरूप आपी दो प्लस और माइनस सत्तर में पंदर जैसे तो बे बे भाग्य बे एक एक वर्गमूल केटलू थाय एक थाय माइनस माइनस आयोटा सत्तर वत्ता पंदर के थे बत्रीस बत्रीस भाग्य बे सोल सोल वर्गमूल केटलू थाय चार तो चार आयोटा पक्का तो आ मळी गयुं वर्गमूल झेड तो जे मागे संकर संख्या जेड बराबर माइनस पंदर माइनस आठ आयोटा नो वर्गमूल दर्शावे छे परफेक्ट ओके चलो नेक्स्ट एक्जाम्पल चलो स्वाध्यायनो बीजो एक्जाम्पल अने आपणो त्रीजो एक्जाम्पल जेड बराबर वन माइनस आयोटा एनु वर्गमूल काढो तो वर्गमूल काढवा माटे पहला शू करवानुं ए बी नक्की कर देवानुं तो ए बराबर केटला वन बी बराबर के आयोटा सहगुणक कई आप माइनस वन वर्गमूल काढ़ा सौ प्रथम जरूर से नहीं पड़े मानक जेड तो मानक जेड पे शोधी दो मानक जेड नु सूत्र क्यों अंडर रूट अंदर ए स्क्वेर प्लस बी स्क्वेर ए नो स्क्वेर एट वन नो स्क्वेर बी नो स्क्वेर माइनस वन नो स्क्वेर वन प्लस वन के टू एनु वर्गमूल वर्गमूल में टू तो मानक जेड नु मूल्य अपने के वर्गमूल में टू हम वर्गमूल काढ़ सूत्र वर्गमूल में जेड बराबर प्लस और माइनस अंडर रूट अंदर मानक में जेड प्लस ए डिवाइड बाय टू वच्चे निशानी कई माइनस तो अँ कई दर्शाने माइनस निशानी आयोटा इंटू वर्गमूल अंदर मानक जेड माइनस ए डिवाइड बाय टू थाय सूत्र मूकी दीदू ओके चलो किंमत पधरावी दो बराबर कर प्लस और माइनस मानक जेड नू मूल्य अपने के वर्गमूल में बे प्लस ए एटले वास्तविक भाग वालों अपनों के प्लस वन डिवाइड बाय टू माइनस आयोटा मानक जेड वर्गमूल में बे माइनस ए बराबर माइनस वन डिवाइड बाय के टू
અહીંયા કોઈ સાદુરૂપ અપાય છે નથી અપાતું, નથી અપાતું એટલે કે માગેલ વર્ગમૂળ દર્શાવે છે. તો આ જે વર્ગમૂળ દર્શાવે છે એ કઈ સંકર સંખ્યા? ઝેડ બરાબર વન માઇનસ આયોટાનું છે. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાય 5.4 નો પણ ચોથો અને આપણા આ વિડીયોનો પણ ચોથો એક્ઝામ્પલ. ઝેડ બરાબર માઇનસ આયોટા હોય તો કે એનું વર્ગમૂળ કાઢો. આપણે સંકર સંખ્યાની સરખામણી કોની સાથે કરો છો? મૂળ સંકર સંખ્યા એ પ્લસ બી આયોટા સાથે. તો આને પહેલા એ સ્વરૂપ દર્શાવી દઈએ. બરાબર કરીને કેટલા લખી શકાય? ઝીરો માઇનસ આયોટા દર્શાવી શકાય. યસ દર્શાવી શકાય. તો એ બરાબર કેટલા? ઝીરો. બી બરાબર કેટલા કહેવાય? આયોટાનો સહગુણક ના આપેલો હોય તો વન, માટે કેવા થઈ ગયા? માઇનસ વન થાય. તો આપણે વર્ગમૂળ કાઢવું હોય તો પહેલો પોર્શન કયો? માનાક ઝેડ શોધી નાખો. માનાક ઝેડનું સૂત્ર કયું? અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઝીરોનો સ્ક્વેર ઝીરો, માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વન. વર્ગમૂળ કાઢો તો માનાક ઝેડનું મૂલ્ય કેટલું થઈ ગયું? પ્લસ વન. હવે આપણે જાણીએ એ મુજબ વર્ગમૂળમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ સૂત્ર આપવાનું છે. વર્ગમૂળની અંદર માનાક ઝેડ પ્લસ એ ડિવાઈડ બાય ટુ. આયોટાના સહગુણકની નિશાની કઈ છે? માઇનસ. તો વચ્ચે નિશાની કઈ દર્શાવવાની? માઇનસ. આયોટા ઇન્ટુ વર્ગમૂળની અંદર માનાક ઝેડ માઇનસ એ ડિવાઈડ બાય ટુ. કિંમત મૂકી દો બરાબર પ્લસ ઓર માઇનસ. માનાક ઝેડનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? વન. વાસ્તવિક ભાગ એ તો કેટલો છે? ઝીરો. ઝીરો બાય ટુ માઇનસ આયોટા વન માઇનસ ઝીરો બાય ટુ. બરાબર કરી જોઈ શકો છો વન બાય ટુ વર્ગમૂળ વાળો, વન બાય ટુ વર્ગમૂળ વાળો, બંનેમાંથી સામાન્ય કાઢી દો. તો પ્લસ ઓર માઇનસ વન બાય વર્ગમૂળમાં ટુ, કૌંસમાં શું વધ્યું? તો વન માઇનસ આયોટા વધે, જે માગેલ સંકર સંખ્યા ઝેડનું વર્ગમૂળ દર્શાવે છે. પરફેક્ટ. તો ઝેડ બરાબર માઇનસ આયોટા આપેલા હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? તો પ્લસ ઓર માઇનસ વન અપન ઋતુ ઇન્ટુ વન માઇનસ આયોટા થાય. હવે ખાસ ધ્યાન રાખવાનું, જો શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા આપેલી હોય ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ બી આયોટા સ્વરૂપનું, તો વર્ગમૂળમાં ઝેડ એનું ડાયરેક્ટ સૂત્ર બરાબર પ્લસ ઓર માઇનસ બી બાય ટુ. આયોટાનો સહગુણક હોય એ બી દર્શાવી દેવાનો, અને કૌંસની અંદર વન પ્લસ ઓર માઇનસ આયોટા દર્શાવવાનો. જો પ્લસ આયોટાવાળી સંકર સંખ્યા આપેલી હોય તો અહીંયા પ્લસ નિશાની અને માઇનસ વાળી આપી હોય તો વચ્ચે કઈ નિશાની? માઇનસ દર્શાવી દે, જેથી ડાયરેક્ટ તમને વર્ગમૂળ મળી જશે. આ કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં, માનાંકનો ઉપયોગ કરવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ જ. પરફેક્ટ. કેવી રીતે? ચલો એક્ઝામ્પલ લઈ લો. ઝેડ બરાબર ધારો કે 16 આયોટા છે, કેવા? પ્લસ. તો વર્ગમૂળમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ. હવે શું કરવાનું? આપણી પાસે આ આયોટાનો સહગુણક એટલે શું કહેવાય? બી. તો બી બાય ટુ 16 ભાગ્યા બે કેટલા થાય? 8. તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 8 અહીંયા 1. સહગુણક જોઈ શકો પ્લસ 16 છે તો અહીંયા કઈ નિશાની દર્શાવવાની? પ્લસ. અને આયોટા દર્શાવી દો, આપણો જવાબ પૂરો. વર્ગમૂળ અહીંયાથી જો નીકળતું હોય તો કાઢવાનું, ના નીકળતું તો કેમ આતું છે નહીં, સાદરૂપ અપાતું તો આપી શકાય. પ્લસ ઓર માઇનસ 8 નું વર્ગમૂળ કેટલું થાય? 2 ઋતુ 1 પ્લસ આયોટા, જે ડાયરેક્ટ વર્ગમૂળ શોધવાનું સૂત્ર છે. પરફેક્ટ. તો ધ્યાન રાખવાનું શોર્ટ ટ્રીક આપણી. તો અહીંયા વર્ગમૂળ આધારિત એક્ઝામ્પલ કેવા થાય છે? પૂર્ણ થાય છે. ચલો હવે સ્વાધ્યાય 5.3 છે, દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવાનો તે જોઈ લઈએ. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય એ કોન્સેપ્ટ જોવાનો છે. અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ એ વીક પોઈન્ટ કયો આપણો? 10મા ધોરણનો હતો, તે અહીંયા શું કરવાનું છે? દૂર કરવાનું છે. આપણે શું કરતા હતા? દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 છે, એના દ્વારા વિવેચક શોધતા હતા. વિવેચક ડી બી સ્ક્વેર માઇનસ 4ac, અને આનું મૂલ્ય જો ગ્રેટર દેન 0 મળે તો ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ ઉકેલ થતો હતો, ઇક્વલ 0 મળે તો સમાન વાસ્તવિક સંખ્યાનો ઉકેલ મળતો હતો, પરંતુ લેસ ધેન 0 મળે તો
लेस देन जीरो मळे त्यारे आपणे शुं करता था, कहता था के वास्तविक उकेल न मळे। पछी शुं करता था आपणे एक्जाम्पल पूरो कर देता था। परंतु हवे शुं करवानुं, आपणे एक्जाम्पल अहींथी स्टार्ट थशे के वास्तविक उकेल न मळे तो क्यों मळे, तो ध्यान में राखवानुं संकर उकेल मळे। क्यों मळे? संकर उकेल। मगज में वस्तु फिट कर देवानुं। ज्यारे विवेचक शोधो, विवेचक नुं मूल्य लेस देन जीरो मळे त्यारे समझी लेवानुं के आपणने क्यो उकेल मळशे, संकर उकेल मळशे। संकर उकेल मळशे तो उकेल शोधवानुं सूत्र क्यूं, एनु एज जे तमे दसमा धोरणनी अंदर भणी गया था के उकेल एक्स बराबर माइनस बी प्लस और माइनस अंडर रूट नी अंदर डी डिवाइड बाय केटला टू ई, ज्या बी डी अने एनी किंमत मूकी दो एटले आपणो उकेल मळी जशे। परंतु केवो मळशे? संकर। डन। केवी रीते? एक्जाम्पल नी अंदर जोई लईए। चलो स्वाध्याय 5.3 छे एनो 5मो नंबर एक्जाम्पल पहला कॉन्सेप्ट क्लियर करवा माटे, तो के आ द्विघात समीकरणनो शुं करो, उकेल शोधो। द्विघात समीकरण कयुं छे आपणी पासे? एक्स स्क्वेर प्लस थ्री एक्स प्लस फाइव बराबर जीरो। तो आपणे उकेल शोधवा माटे केटला कॉन्सेप्ट शीखी गया? बे। एक तो पहला विवेचक शोधवानो अने पछी शुं करवानुं, उकेलना सूत्रनी अंदर ए बी सी अने डी नी किंमत पधरावो एटले आपणो जवाब पूरो। डन डन। चलो तो पहला शुं करवानुं, तो कोई पण द्विघात समीकरण आपेलुं होय तो आपणे मूळ द्विघात समीकरण साथे सरखामणी करवानी अने एना द्वारा ए बी सी नक्की करवाना। तो ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो साथ सरखावता माटे के एक्स स्क्वेर नो सहगुणक अहींया केटलो छे? एक। तो ए बराबर केटला थई गया? एक थई गया। एक्स नो सहगुणक त्रण, तो एक्स नो सहगुणक बी, बी बराबर केटला कहेवाय? त्रण थई गया। અને સી અજળ પદ, સી બરાબર પાંચ। ઉકેલ શોધવા માટે સૌપ્રથમ પહેલા શું કરવાનો? વિવેચક શોધવાનો। વિવેચક ડી છે, ડીનું સૂત્ર કયું? બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, કિંમત પધરાવી દો બીનો સ્ક્વેર। બી સ્ક્વેર એટલે કે ત્રણનો સ્ક્વેર માઇનસ ફોર એ સી, એ બરાબર કેટલા છે? વન, સી બરાબર કેટલા છે? ફાઈવ। સાદરૂપ આપી દો, સાદરૂપ ત્રણ સ્ક્વેર નવ, ચાર પંચા કેટલા? વીસ, નવ માઇનસ વીસ કેટલા થશે? માઇનસ અગિયાર થાય। માઇનસ અગિયાર આપણે શું કહીએ છીએ કે ડી લેસ દેન કેવો મળ્યો? ઝીરો મળ્યો। તો માટે કેવો ઉકેલ મળે? તો માટે સંકર ઉકેલ મળે। ખાસ નોંધ આ રાખવાની છે આપણે, પરફેક્ટ, જો વિવેચકનું મૂલ્ય લેસ ધેન ઝીરો મળે તો આપણે કયો ઉકેલ કહેવાનો? સંકર ઉકેલ કહેવાનો। હવે આપણે શું કરવાનું છે? ઉકેલ શોધવાનું સૂત્ર, એની અંદર આ ડીનું મૂલ્ય મૂકવાનું છે। ઉકેલ શોધવાનું સૂત્ર કયું છે? પહેલાં અહીંયા દર્શાવી દઈએ, તો ઉકેલ શોધવાનું સૂત્ર એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટની અંદર ડી ડિવાઈડ બાય ટુ ઈ। હવે જો લો, ડી ડીનું શું કાઢવાનું છે? વર્ગમૂળ। તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે? નહોતું નીકળતું। તો આપણે પહેલાં જ કોન્સેપ્ટ શીખવાડી દીધો હતો કે વર્ગમૂળ ના નીકળે તો શું કરવાનું? એ ઋણ સંખ્યા છે ત્યાં આગળ શું કરવાનું? આયોટા સ્ક્વેરવાળું પદ બનાવી દેવાનું। તો માઇનસ અગિયારને શું લખી શકું હું? અગિયાર ઇન્ટુ માઇનસ વન લખી શકું? માઇનસ વનની જગ્યાએ શું લખી શકીએ? તો અગિયાર ઇન્ટુ માઇનસ વનની જગ્યાએ શું લખાય? આયોટા સ્ક્વેર લખાય। યસ। તો હવે શું ધ્યાનમાં રાખવાનું? આયોટા સ્ક્વેર છે એનું મૂલ્ય કેટલું થઈ ગયું? અગિયાર આયોટાનો સ્ક્વેર। તો જ્યારે પણ ડીનું મૂલ્ય લેસ ધેન ઝીરો મળે તો એ ઋણ સંખ્યાને આપણે શું કરવાનું? માઇનસ અગિયાર છે તો અગિયાર આયોટાનો સ્ક્વેર, માઇનસ સોળ હોય તો સોળ આયોટાનો સ્ક્વેર, માઇનસ સત્તર હોય તો પ્લસ સત્તર આયોટાનો સ્ક્વેર, ટૂંકમાં માઇનસની જગ્યાએ શું દર્શાવી દેવાનું? આયોટા સ્ક્વેર દર્શાવી દેવાનું। અહીંયા મુક્ત ફાવે અને વર્ગમૂળ કાઢતા પણ ફાવે, તો બરાબર ઉકેલની અંદર કિંમત મૂકી દો। માઇનસ બી, બી બરાબર કેટલા છે? ત્રણ, તો માઇનસ ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર ડી, ડી બરાબર કેટલા? અગિયાર આયોટાનો સ્ક્વેર ડિવાઈડ બાય ટુ એ, એ બરાબર કેટલા છે? પ્લસ વન। સાદરૂપ આપી શકો છો, માઇનસ ત્રણ પ્લસ ઓર માઇનસ અગિયારનું વર્ગમૂળ તો કેટલા થાય? વર્ગમૂળમાં અગિયાર જ થાય, પરંતુ આયોટાનો સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થાય? તો આયોટા થાય બાર, અને
गुणक में आ प्रमाण दर्शा भूल ना पड़े खास ध्यान रखो छेद टू एम ना एम जे मागे द्विघात समीकरण शू दर्शा उकेल दर्शा पद्धति एकदम ईजी है जो दसमा धोरण में तुम भणता एना एज खाली नव के डी है लेस देन जीरो मे तो ये को अंदर कन्वर्ट कर देवा आयोटा स्क्वेर अंदर कन्वर्ट कर देवा परफेक्ट ओके चलो नेक्स्ट एक्जाम्पल द्विघात समीकरण उकेल शोधो चौथा नंबर नो एक्जाम्पल माइनस एक्स स्क्वेर प्लस एक्स माइनस टू बराबर जीरो आपेल हो त्यारे फॉर्मेट एना एज है एट मैं पूछू है नहीं चलो शोधी नाखी तो सौ प्रथम आप शू करवा कोईपण द्विघात समीकरण आपेलु हो तो एनी सरखामणी कोनी साथे करवानी मूल द्विघात समीकरण ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो साथ करवानी कर दीए तेरे माटे के ए ए बराबर एक्स वन सौ गुण के नहीं आपेलो तो वन तो हो माइनस वन एक्स सौ गुणक बी अँ एक्स सौ गुणक नहीं आपेलो एट के वन तो बी बराबर वन अने जोई शको छो सी सी बराबर के माइनस टू तो अँ के लखी दो माइनस टू आ प्रमाण सरखामणी कर तमे डायरेक्ट लखी शको छो परंतु आपणे शू करिए थोड़ू ट्विस्ट करिए खास ध्यान रखो आ प्रमाण लईने तमे उकेलशो छो तो पण जवाब मळशे परंतु अँ ए नी जग्याए केटला छे माइनस तो पाछा तमने प्लस माइनस करवामां प्रॉब्लम थशे तो आपणे शू करिए थोड़ो अँ सुधारो कर दिए व्यवस्थितपणे ध्यान रखो एक्स वन सौ गुणक बने त्या सुधी आपणे शू करवानुं प्लस राखवानो केलो राखवानो प्लस तो माइनस वाले दरेक पदने गुण दो तो केटला थशे एक्स स्क्वेर माइनस एक्स माइनस माइनस प्लस टू बराबर जीरो तो आ द्विघात समीकरण आ द्विघात समीकरण बने उकेल हमेशा क्यों मळे सामान ज मळे पक्का तो खास ध्यान राखवानो आपणे शू करी दीधुं माइनस वडे बने बाजू गुणाकार कर दीधो हवे नक्की कर दो आनी साथे सरखामणी करी ए एक्स स्क्वेर तो ए बराबर केटला प्लस वन आना द्वारा तमारे छेदमां प्लस डायरेक्ट मळशे एटले तमारे प्रॉब्लम थशे नहीं बी अहींया जो लो बी एक्स अहींया केटला माइनस तो अहींया केटला लखी दो माइनस वन सी बराबर प्लस टू प्लस टू हवे झड़पी अने व्यवस्थित तमने उकेल मळशे तो ध्यान राखवानुं द्विघात समीकरणमां एक्स स्क्वेर आवे तो एक्स वन सौ गुणक बने त्या सुधी शू कर देवानुं प्लस कर देवानुं माइनस करशो तो माइनस में कंई वांधो नहीं उकेल मळशे परंतु छेदनुं पद पाछुं माइनस साथे गुणाय भगाय ए बधो प्रोसेस तमने आवडशे नहीं भूलो पड़वानी शक्यता तमारे रहे छे एटला माटे चलो तो पहला शू शोधी लेवानुं उकेल शोधवा माटे विवेचक विवेचकनुं सूत्र क्यूँ डी बराबर बी स्क्वेर माइनस फोर ए सी बी स्क्वेर माइनस वन स्क्वेर माइनस वन स्क्वेर माइनस फोर ए सी ए बराबर के वन सी बराबर के टू खास ध्यान रखी दो हमें माइनस वन स्क्वेर के प्लस वन चार दूना आठ एक माइनस आठ के माइनस सात तो माइनस सात जवाब मे माइनस सात के कहवा लेस देन जीरो कह माइनस सात लेस देन जीरो एट विवेचक मूल्य लेस देन जीरो मे तो हमेशा क्यों उकेल मे संकर उकेल मे डन डन हवे आपणे शू करवानुं छे अहींया वर्गमूळ करवानुं छे तो हमेशा ऋण संख्या छे एने कोनी अंदर फेरी देवानी आयोटा स्क्वेर नी अंदर आपणे केवी रीते फेरवाय ए आगला एक्जाम्पल नी अंदर जोई लीधुं तो माइनस सेवन ने शू लखी शको तमे प्लस सेवन आयोटा स्क्वेर लखी शको केवी रीते तमने खबर छे माइनस सात बराबर शू लखाय सात गुण्या माइनस वन अने माइनस वन नी जग्याए शू लखी शको आयोटा स्क्वेर परफेक्ट तो आ आपणने मळी गयो डी उकेलनुं सूत्र एक्स बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल में डी डिवाइड बाय टू ए पोतपोतानी किंमत मूकी दो माइनस बी बी बराबर केटला छे माइनस जोई लो फायदो अहींया थाय छे माइनस माइनस केवा थई गया प्लस वन प्लस और माइनस वर्गमूलनी अंदर डी डी बराबर सेवन आयोटा स्क्वेर अपन टू ए चलो ए बराबर प्लस वन फायदो अहींया थाय छे सादरूप आपी शको छो वन प्लस और माइनस सातनुं वर्गमूल ना निकले तो सात एम ने आयोटा स्क्वेरनुं वर्गमूल केटलुं थाय आयोटा डिवाइड बाय टू हता एम ने एम जेम आगे द्विघात समीकरणनो उकेल दर्शावे छे परफेक्ट ओके एकदम इजी एक्जाम्पल छे मोटे आवडे एवा चलो नेक्स्ट एक्जाम्पल त्रीजो एक्जाम्पल एक्स स्क्वेर प्लस एक्स प्लस वन अपन ऋतु बराबर जीरो नो उकेल शोधो उकेल शोधवा माटे
पहला शू करवा द्विघात समीकरण साथ सरखामणी कर देवा ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी बराबर जीरो साथ सरखाता के बराबर वन एक्स सगुण बी बी बराबर पन के वन अचल पद सी सी बराबर के वन अपन रूट टू सात रूप आप दो तो पहला शू करवा उकेल शोधवा विवेचक शोधवा विवेचक सूत्र डी बराबर बी स्क्वेर माइनस फोर एस पोतपोता किंमत पधरा दो बी स्क्वेर वन नो स्क्वेर माइनस फोर ए सी फोर ए ए बराबर वन सी बराबर के वन अपन रूट सादरूप तमे आपी शको छो जो लो वन स्क्वेर तो वन अहींया वन अपन रूट आ के चार चार ने तमे शू लखी शको बे गुण्या बे लखी शको लखी शकाय आ बेने पाछा शू लखी शको बे इंटू वर्गमूल में बे इंटू वर्गमूल में बे लखी शकाय लखी शकाय तो अहींया जो लो चार ना आपणे भाग पाड़ी दीधा એમાંથી આ વર્ગમૂળમાં બે આ વર્ગમૂળમાં બે કેન્સલ તો આપણી પાસે કેટલા મળ્યા ટુ ઋતુ તો વન માઇનસ ટુ ઋતુ એને કેવી રીતે આ પ્રમાણે લખી શકાય તો ટુ ઋતુ માઇનસ વન આ કેવા કહેવાય લેસ ધેન ઝીરો ખાસ ધ્યાન રાખજો ટુ ઋતુ માઇનસ વન લેસ ધેન કેવા થઈ ગયા ઝીરો ઓકે તો કેવો ઉકેલ મળે સંકર ઉકેલ મળે એક્ઝામ્પલ ખાસ ધ્યાનમાં રાખવાનું આ ઉડાડ્યા છે કેવી રીતે તે માટે હવે એને શું કરવાનું છે આપણે આવડા સ્કવેરની અંદર ફેરવાનું છે તો ટુ ઋતુ માઇનસ વન આ માઇનસની જગ્યાએ શું લખી દેવાનું આયોટાનો સ્ક્વેર જે આપણો વિવેચક ડી દર્શાવે છે ઉકેલ શોધવાનું સૂત્ર એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર ડી ડિવાઈડ બાય ટુ એ પોતપોતાની કિંમત પધરાવી દો માઇનસ બી બી બરાબર કેટલા છે તો બી બરાબર વન તો માઇનસ વન પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં અડી ડી બરાબર કેટલા છે તો ટુ ઋતુ માઇનસ વન ઇન્ટુ આયોટા સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ એ બરાબર કેટલા છે વન બરાબર માઇનસ વન પ્લસ ઓર માઇનસ આનું વર્ગમૂળ નીકળે નહીં તો એમને એમ દર્શાવી દો તો ટુ ઋતુ માઇનસ વન આયોટા સ્ક્વેર વર્ગમૂળ કેટલું થાય આયોટા ડિવાઈડ બાય ટુ જેમાં આગળ દ્વિઘાત સમીકરણો ઉકેલ દર્શાવે છે ઓકે ઓકે તો અહીંયા દ્વિઘાત સમીકરણ છે એના ઇઝી એક્ઝામ્પલ અને હાર્ડ કહો તો એ આના જ છે બંને કેવા થાય છે કમ્પ્લીટ પૂર્ણ થાય છે હવે એક નાનકડો એક્ઝામ્પલ જે ડાયરેક્ટ આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધી શકાય કેવી રીતે જોઈ લો હું દર્શાવી દઉં પહેલો એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી બરાબર ઝીરો ઓબ્ઝર્વેશન કરી શકો આ દ્વિઘાત સમીકરણ આપણું મૂળ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો છે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ થ્રી આપે છે એનો અર્થ કે કયો ભાગ નથી આપેલો આપણને એક્સની એક ઘાતવાળો ભાગ આપેલો છે નહીં તો જ્યારે એક્સની એક ઘાતવાળો ભાગ ના આપેલો હોય ત્યારે તમારે પદ્ધતિસર ચાલવાની કોઈ જરૂર છે નહીં આપણને ડાયરેક્ટ ઉકેલ મળી શકે છે કેવી રીતે તો પ્લસ ત્રણ જમણી બાજુ જશે તો માઇનસ થશે તો માટે એક્સ સ્ક્વેર બરાબર કેટલા થાય માઇનસ ત્રણ થાય અને આયોટા સ્ક્વેરની અંદર આપણને દર્શાવતા આવડે છે અને શું લખી શકાય ત્રણ આયોટાનું સ્ક્વેર હવે ઉકેલ ડાયરેક્ટ શોધવાનો એક્સ સ્ક્વેર છે અને શું કરી દો વર્ગમૂળ કાઢ દો તો માટે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણનું વર્ગમૂળ તો શું થાય વર્ગમૂળમાં ત્રણ આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય આયોટા આપણો જવાબ પૂરો જે માગેલ ઉકેલ દર્શાવે છે પરફેક્ટ ઓકે બીજો એક્ઝામ્પલ ટેમ્પર બેઝ પર જોવું હોય તો જોઈ શકો છો વનનો ડેશ એક્સ સ્ક્વેર પ્લસ ફોર બરાબર ઝીરો તો આપણે શું કરવાનું પ્લસ ફોર જમણી બાજુ મોકલી દો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ ફોર માઇનસ ફોરને શું લખી શકાય ફોર આયોટા સ્ક્વેર લખી શકાય લખી શકાય તો આથી વર્ગમૂળ ડાયરેક્ટ કાઢી શકો છો જે આપણે પહેલાં જ શરૂઆતમાં કોન્સેપ્ટ સમજાયો હતો ઇન્ટ્રોડક્શન માટે એ જ છે ચલો વર્ગમૂળ કાઢ દો તો એક્સ સ્ક્વેર અને ફોર આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ તો એક્સ બરાબર કેટલા થાય ચારનું વર્ગમૂળ કેટલું થાય બે કેવા પ્લસ ઓર માઇનસ અને આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ આયોટા જેમાં આગળ ઉકેલ દર્શાવે છે ઓકે ઓકે તો હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર અને પાંચ પોઈન્ટ ત્રણ છે એનો ટોપિક આખો કેવો થાય છે પૂર્ણ થાય છે બાકીના જે એક્ઝામ્પલ બને સ્વાધ્યાયમાં એક બે બાકી રહ્યા છે એ તમારા માટે હોમવર્કમાં
માત્ર તમને શું કરાવ છો, મેં કોન્સેપ્ટ ક્લિયર કરાવ છો. ચલો મળીશું હવે નેક્સ્ટ ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો તારે આવજો.